એ પૂછે છે તપ કરવાથી જ કર્મ ની નિર્જરા થાય, તપ કરવાથી જ કર્મ ની નિર્જરા થાય, તપ કરવાથી. હા, પણ તપ ને ઓળખવું જોઈએ. તપ બહાર દેખાતું તપ ને, અંદર નું તપ જોઈએ. અઠમ ને છઠ્ઠા પાડે છઠ ને, અઠમ ને છઠ ને, એ બધું એ છે તે કરનાર ને, જેને કરવાનું એ હોય ને, તેને થતું હોય વખત. પણ કર્મ બંધાય, બીજા પુણ્ય બંધાય, પુણ્ય કર્મ બંધાય, જૂનું નીકળે નવું બંધાય. બરાબર ને, એ જમા કરતા ભાવ છે ને, ત્યાં કર્મ બંધાય કે રહે નહીં. હું કરું છું એ કરતા ભાવ છે, ત્યાં કર્મ બંધાય. બરાબર ને, તમારે શરમા છે તમે કરો તો વાંધો નહીં, કારણ કે કરતા નથી તમે. હવે કોણ કરતા છે? કરતા કોણ છે? વ્યવસ્થિત કરતા છે, વ્યવસ્થિત કરે છે ને. હા, વ્યવસ્થિત કરતા છે એટલે તમારે કરો તો વ્યવસ્થિત કર્યા કરે. જો ના થાય તો વધારે રાખવાનું નથી. એ તો સંસારમાં અહીંયા આગળ બધું પુણ્ય મળે, ગાડીઓ મળે, બંગલા મળે, જોઈએ ને બંગલા બંગલા ના જોઈએ. મોક્ષ જતા તો અંતર નો તપ જોઈશ. અંદર કોઈ ગાર ભળે તીકડે મન તપી જાય, તીકડે શાંતિ રાખવાની, સંભાવ નિકાલ કરવાનો, એ તપ કહેવાય. મય તપે મન, એ તપ કહેવાય. શું પછી બીજું કહો? ક્રોધ કરે છે ને, આપણે જતો કરી દીધો કે જે સાવ ઢીલો છે. હા, એ કોઈ આપણને ક્રોધ કરે અને આપણે એને જતો કરીએ તો એમ કે આ તો સાવ ઢીલો છે, તો પછી મારો એને. બહાદુરી બતાવી, બહાદુરી બતાવી. મુંબઈ શહેરમાં મળે છે મોટરમાં ઉતારી પાડી, હોય તો આપી દો બધું. તમે બહાદુરી દેખાય, શું થાય? શું થાય? કેમ નહીં બહાદુરી દેખાતા? લોકો તરત તરત આપી દેશે. સાચી બહાદુરી નહીં દેખાડતા, બધું ઢીલું જ છે ને જગત. મોટો કલેક્ટર હોય તો આપી દે, આમ રફ મારતો હોય. મોટો મેજિસ્ટ્રેટ હોય તો એ આપી દે, આમ રફ મારે. બધું ઢીલું જ છે જગત. તમને ઢીલા જોઈ જશે? હું તમને કહું છું અનુભવની વાત. અજ્ઞાની ભાવ એવું બોલે. તારે કહેશે ઢીલો પડી ગયો? તું તો આપતો હોય ને, લીમડી ના વાણિયા ચારે વારે મજબૂત હતા, તો ઢીલા પડી જવાના હતા. હતા ક્યારે મજબૂત? ગમમાં ચાર જ બાલટી આવ્યા હોય ને, આખું લીમડી ગમ હો 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 થઈ જાય. હીરાબેન બેન નો પ્રશ્ન છે કે આ ફૂલ તોડવાથી ફૂલથી પાપ ના લાગે? ફૂલ ફૂલ તોડવાથી, ફૂલ 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 માટે એનાથી પાપ ના લાગે? પાપ કરતા પુણ્ય વધારે છે. પણ 5% પાપ લાગે, 5 રૂપિયા પાપ ના, પાપ ખાતે જાય તોડ્યું તે બદલ પાપ લાગે. પણ પાછું ચડાયું કોકની પર એટલે પાછું પુણ્ય થાય, તેનું તેના પછી પચા મળે. એટલે 45 રહે ને આપણી પાસે. તમે સમજ પડી? સમજ પડી ને? પાછું થોડી તોડી એનો પાપ લાગે, પણ કોકને ચડાવી એટલે પાછું ઇનામ મળે ને એનું. જય સચિદાનંદ. વધુ નફો રહે આપણો, નફો રહે ના રે. જય સચિદાનંદ. એ વાપરીએ ફૂલ, ફૂલ આપણે કોળીને સૂંઘવા માટે વાપરીએ તો નુકસાન થાય, ખોટું કહેવાય, એ પાપ લાગે.
પણ આપણે ફૂલ ચડાવીને ભગવાન ઉપર ચડાયું કે જ્ઞાની પુરુષ પુરુષ ઉપર કે મોટા સંત પુરુષ ઉપર પૂજ્ય પુરુષ ઉપર, તો એનો બદલામાં આપણને કંઈક મળે. આપણને એ મળે એમાંથી પેલા પાંચ જાય, પછી પાંચ પછી પડી રહે આપણી પાસે. સરવારે લાભ રહે છે, શું મિત્રાગનું વિજ્ઞાન લાભા લાભનું છે. શી રહેશે નફો રે એ જોવાનું, નફા એમ જુએ છે કોઈ ને. હા તારે એમ તો બહુ પાકા છું નફા ના જુએ, પણ આમ મારી ખોટ જોવા જ નથી હતી. બધા લોકોનો આમ ખોટ વધારે છે. ભગવાને શું કહ્યું કે બધા ઉગાડ્યું આખે ઊંઘે અચકે છે. તને મારી આવું મૂર્ખી કોણ કરે? બધા ઉગાડ્યું આખે ઊંઘે અચકે છે. ઊંઘા છે, આજ મળશે કાલ મળશે એમ લાલચ મન લાલચ બધા કાઢ્યા કરે છે. આવતી સાલ મળશે એમ કરતો કરતો ક્યાં જાય, નહીં તો દિવાલો બાંધેલી ચાય કેમ હશે. એના કમ્પાઉન્ડમાં ફર્યા કરવા. બંધાયેલો માણસ શું કરે તે ભટક 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 ભટક. કેટલી અપાર વેદનાઓ, અપાર ત્રાસ, અપાર દુઃખ. ઉપાસરે બધા ત્યાં દુઃખ નહીં હોય. સાધુ સંતો ને સુખ નથી, અહીંયા સુખ નથી. ત્યાં ક્યાં જવું આવે? જ્ઞાની હોય તે પરમ સુખ્યા હોય, પરમાનંદ એ સુખ ઓછું ના થાય. કાયમ સમાધિ હોય એવું. આ જ્ઞાન આપ્યું છે, જ્ઞાન માં રહો છો કે નહીં રહેતા? દાદા યાદ આવે છે કેટલો વખત? જ્યારે બી ફ્રી હોય ત્યારે. સમકિત કેવી રીતે પ્રાપ્ત થાય? સમકિત તો આત્મજ્ઞાની પુરુષ ની પાસે પ્રાપ્ત થાય. આત્મજ્ઞાની પુરુષ હોય ત્યાં સમકિત પ્રાપ્ત થાય, નહીં તો સમકિત પ્રાપ્ત થાય નહીં. નિમિત્ત જોઈએ, નિમિત્ત નિમિત્ત જોઈએ. તે આત્મજ્ઞાની હોવા જોઈએ. આત્મજ્ઞાની સિવાય સંકેત પ્રાપ્ત ના થાય. અને સંકેત પ્રાપ્ત થાય પછી ચિંતા બિંતા બધું થાય નહીં. હાર્ટ ધ્યાન લોક ધ્યાન ના થાય. આત્મજ્ઞાની ભક્તિ કરવાથી એમની પાસેથી એમની કૃપા ઉતરે એટલે સંકેત થઈ જાય. બીજે જ્ઞાન પણ એ જ છે. એ જ બીજે જ્ઞાન, બીજે જ્ઞાન જ એ કહેવાય. બોધબીજ જ્ઞાન કહેવાય છે ને, બોધબીજ. સુધારસ છે ને એ તો સંકેત થયા પછી ટપમાં ધરે, ટપમાં ધરે. અત્યારે સંકેત ના થાય ને ત્યાં સુધી વિસરસ પડ્યા કરે. વિસ એટલે વાણી વિશ્વારી થઈ જાય, વર્તન વિશ્વારું થઈ જાય, બધું વિખવારું થઈ જાય. અને એ સંકેત થાય તરત જ છે તમે અમૃત પડવાનું. એટલે વાણી દાડે દાડે અમૃતવારી થાય, વર્તન અમૃતવારું થાય, બધું અમૃતવારું થાય. ક્રોધમાન માયાલોભ જતા રહે બધા. અને આ જે બીજું લખ્યું છે પુસ્તકમાં એ છે તે એના માટે સુધારસ. પેલી જીભના ઊંચે કરીને પેલી એ કરે છે ને એ પૌગલિક છે. એ બધા એના ઉપાય છે, બધા ઉપાય એનાથી શાંતિ રહે જ રાખવી. બાકી એ જ્ઞાન કે બીજ બોધબીજ કેવું તે બધું ના કહેવાય. એવું તો અનંત અવતારે બધું કરી કરી છે. બધા સાવ સાધુ સંન્યાસીઓ બાવા હું બોલે કરે, વૈષ્ણવના લોકોએ કરે, એમાં દાડો કરે ને. એ તો વિતરાગનું જ્ઞાન જોશે, આત્મજ્ઞાન, ત્યારે સંકેત થાય. સંકેત થયેલું ખબર પડી જાય, તરત તરત પડી જાય. એના મોઢા પર આનંદ દેખાય, શાંતિ રહે. જે પૂછ્યું પૂછો, બીજું કંઈ પૂછ્યું છે કશું? એટલે સંકેત કઈ રીતે થાય અને શું કરવાથી સંકેત થાય એ પૂછવાનું. તમારી ઈચ્છા હોય તો અહીંયા આવતા રહો તો તમને થઈ જશે. આ બધાને ઘણા ખરા સંકેત થઈ ગયેલું જ છે, કોકને જ નહીં થયું. સંકેત થયું તેથી બધાને છોડવાનું મન ના થાય, આગુ પાછું ફરી થવાનું મન ના થાય, એને ચિંતા ના થાય, ઉપાધિ ના થાય, આર્ત જ્ઞાન રૌદ્ર ધ્યાન થાય નહીં. સંકેત કઈ છવાનું રહે નહીં, સંકેત ઉઘાડું પડી જાય તરત ખબર પડી જાય. સંકેત એવી વસ્તુ છે કે એને જો કદી કઈ મળતું હોય નહીં
તો લોકો કુવામાં પડી રહેવું લઈ આવે, જયારે જોઈતું હોય તેને, અને ખપ ના હોય તેને ઉપર આપો તો ના લે, ઉપર આલો કુવાની ઉપર તો ના લે, અને ખપ વાળો તો કુવાની અંદર કે ડૂબકી મારું તમે કહો એ કરું કે, એટલે ખપ જેવો હોય તેવું બધું. તમને ખપ લાગ્યો નથી ને એવું બધું, એટલી બધી ખપ નથી પાડવાનું નક્કી કર્યું ને તારીખ, તે કે છે તારે ઘેર રહ્યું પાડવાનું, પેલો મને આ સંકેત કરી લેવા દે, એટલું બધું ખપ મારો હોય. જેને સમજણ છે સંકેત ની, આ સંકેત તો કોઈ કાળે મળે એવું નથી, લાખો વર્ષ લાખો અવતાર થયા પણ સંકેત મળ્યું નથી, તેથી આ જગત માં ભટક ભટક કરવાનું થાય છે. અને સંકેત મળતું હોય તો ગમે તે થાય બધું આપી દઈને બધું જોખમ વાળીને પણ લે પ્રાપ્ત કરે. સંકેત વગર મોક્ષ ના થાય, કોઈ રસ્તે બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી મોક્ષ માં જવાની ટિકિટ જ. તમે જૈન છો કે તમારે સંકેત ની જરૂર ખરી? જરૂર અહીં આવતા રહેશે તો લાભ થઈ જશે, આવતા આવતા થઈ જાય, કૃપા ઉતરી જાય, જ્ઞાની ની કૃપા ઉતરી એટલે થઈ રહી, ખલાસ થઈ ગયું. જ્ઞાની વિતરાગી હોય, એમને કશું જોઈતું ના હોય, તમને કહે ખરા પણ ફરી તમને કાગળ વાગળ લખે નહીં, ઉગી નીકળે બીજ દાડે બીજના જેવું અજવારું દેખાય, વાણી ચોંટવું પડે, એમને લોક દોડધામ કરે પછી અરે ને. તમે તો અહીં રહો છો ને, પછી બહારગામ રહીએ અને આ બોધ બી લઈએ તો બરોબર જેવું પેલા જેવું ના થાય, વાણી છોટીએ તારું ઝાડ મોટું થાય, આપણને શાંતિ કરે. થોડોક વખત પછી આમ જ્ઞાન લીધા પછી થોડોક વખત આમ 15 મહિનો રહેવાનું હોય તો લેજો, સૌ પડે ને, અને દોડધામ કરવાનું તો ધમની વસ્તુ નો આ મોક્ષે જવાનું, ઉતાવળ નથી ને મળે દોષ નહીં, કઈ મોક્ષ ની ઉતાવળ નથી ને, એટલે નિરાત કાઢી ના આવો એક મહિનો, છોકરો રહેશે ને પછી ત્યાં આગળ વાંધો નથી, આપડે નિરાંત કાઢીને આવો, અને અહીંયા આગળ એ સંકેત આવડું થાય પછી એ હુકાઈ ના જાય એવું થઈ ગયું એટલે થઈ ગયું, પછી જાઓ કરે 10-11 વર્ષનું સંકેત છે, જાય તો જાણવું કે સંકેત થયું છે, ચિંતા ના થાય. તમે કોઈ દાખલ ચિંતા થાય કરી? હે જીવ છે કોઈ વખત થઈ જાય ના, નામ ધરાયું છે, નામ ધરાય ધારીને ચિંતા થાય જ, અને સ્વરૂપ ધારીને ચિંતા ના થાય, જે સ્વરૂપ ને જાણતો હોય તેને ચિંતા ના થાય, નહીં તો સાધુ આચાર્ય બધાને ચિંતા થાય.